ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોનું એલાન, જેમાં ગુજરાતની 6 હસ્તીઓ સહિત કુલ 132ને પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા. ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ, તો સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રઘુવીર ચૌધરી અને મરણોપરાંત હરીશ નાયક, મેડિસિન ક્ષેત્રે યઝદી ઇટાલિયા અને દયા પરમાર, તો 8માં જગદીશભાઈ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કાર અપાયા. પદ્મશ્રી પુરસ્કારો એ ભારત રત્ન પછી સૌથી મહત્વપૂર્ણ સન્માન છે, જે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જેને 3 શ્રેણીઓમાં આપવામાં આવે છે, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. ભારત સરકારે વર્ષ 1954માં પદ્મ પુરસ્કારની શરૂઆત કરાવી હતી, જે વર્ષ 1955માં તેને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ નામ આપવામાં આવ્યું. હું આ પુરસ્કાર મારા ચાહકોને, મારા મિત્રોને, મારા સ્વજનોને, મારા પરિવારને અર્પણ કરું છું કે આ બધાએ જો મને છેલ્લા 30 વર્ષથી સતત સહન કરી અને મારી પીઠ ન થાબડી હોત, મને પ્રોત્સાહિત ન કર્યો હોત, તો કદાચ હું આ એવોર્ડ સુધી ન પહોંચી શક્યો હોત. અને મને તો એમ લાગે છે કે જે છેલ્લા 8 વર્ષથી મેં આ સફેદ વસ્ત્ર પહેર્યા છે અને મારા કાર્યક્રમોની સંપૂર્ણ આવક હું આરોગ્ય અને શિક્ષણમાં દાન કરી રહ્યો છું, બસ એનું જ ફળ મને પરમાત્માએ આપ્યું છે. અને આદરણીય વડાપ્રધાન શ્રી અને કેન્દ્ર સરકારે આ નોંધ લીધી સેવાની અને મને સમયસર આ એવોર્ડ મળ્યો છે, એનાથી હું કેન્દ્ર સરકારનો પણ આભારી છું અને આ એવોર્ડથી મારો ઉત્સાહ અનેક ગણો વધ્યો છે અને બમણા વેગથી હવે હું સમાજ સેવામાં લાગી જઈશ અને જીવનના અંત સુધી હું સમાજ સેવા કરતો રહીશ એવું દર્શકોને હું વચન આપું છું.